સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કચ્છમાં ભુજ આકાશવાણી અને આઈસીડીએસ વિભાગ જિલ્લા પંચાયત દ્વારા મૃતધારા ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં ઘરે બેઠા ઓનલાઈન પ્રશ્નોના લાઈવ જવાબ આપવાના હતા. આ સ્પર્ધામાં લખપતના એકતાનગર આંગણવાડીના કાર્યકર સોનલબેન પ્રજાપતિ પ્રથમ નંબરે આવ્યા છે, જ્યારે દ્વિતીય અને તૃતીય નંબરે પાંધોરોના હસ્મિતાબેન વાઘેલા અને મેઘપરના ભગવતીબેન જોશી આવ્યા છે, જેઓ પણ લખપત તાલુકાના જ છે. આ સરહદી તાલુકાના આંગણવાડી વર્કરોએ આ સિદ્ધિ મેળવતા અભિનંદન પ્રાપ્ત થયા છે. એકતા વિકાસ સમિતિ દ્વારા વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પણ આપવામાં આવી હતી. સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ જિલ્લા પંચાયત કચ્છ ભુજ દ્વારા સ્તનપાન સપ્તાહને અનુલક્ષીને આકાશવાણી ભુજ અને આઈસીડીએસ વિભાગની સંયુક્ત પ્રસ્તુતિ દ્વારા કાર્યક્રમ અમૃતધાર ઓનલાઈન સ્પર્ધાનું લાઈવ પ્રસારણ કરવામાં આવેલ હતું, જેમાં હું સોનલબેનજી પ્રજાપતિ એકતાનગર આંગણવાડી વર્કર પ્રથમ નંબરે વિજેતા બનેલ છે અને તેમજ અન્ય બીજા બે નંબર પણ કચ્છમાં જિલ્લામાં લખપત ઘટકના જ રહ્યા છે. આ બાબતે અમને અમારા સીડીપીઓ બેન શ્રી વિમળાબેન તેમજ સુપરવાઇઝર બેન શ્રી ઇન્દ્રાસબા જાડેજાએ સાથ સહકાર આપેલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.